જૂનાગઢ કેશોદ તાલુકાના ખેડૂતનો ફૂલઝાડ પ્રત્યે અનોખો શોખ. પોતાના શોખ માટે ખેતરમાં ઔષધિ બાગ બનાવી 40 પ્રકારના વિવિધ ફૂલઝાડનું વાવેતર કર્યું, જેમાંના અનેક ફૂલોનો મનમોહક અમૂલ્ય નજારો જોવા મળે છે. લોકો પોતાના ઘરે ઘર આંગણાની શોભા વધારવા ફળિયામાં કે માટીના કુંડામાં ફૂલઝાડનું કરતા હોય છે, તો કોઈ ખેડૂતો પોતાના ખેતરમાં નાનકડો બાગ બગીચો બનાવી થોડા ઘણા ફૂલઝાડનું વાવેતર કરે છે. ત્યારે એક અલગ ફૂલઝાડના શોખીન ખેડૂતની વાત કરીએ તો કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડૂત ભીમસિંહભાઈ વારૈયાએ પોતાની વાડીએ તેમના શોખ ખાતર નાનકડું ઔષધિ વન બનાવ્યું છે, જેનું નામ છે સાગરીલા ઔષધિ વન, જેમાં તેમણે થોડા જાતના ફૂલો નહીં પણ 40 જાતના વિવિધ જાતના ફૂલઝોડના શોખીન વાવેતર કર્યું છે. જે ઔષધિ વનમાં ખીલેલા ફૂલોનો મનમોહક અમૂલ્ય નજારો જોવા ગુજરાત સહિત અન્ય રાજ્યના અનેક મુલાકાતીઓ આવે છે. તેમણે કરેલા ફૂલઝાડમાં હેલિકેનિયા, જેને સ્વર્ગની ચકલી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને દક્ષિણ રાજ્યમાં એક પણ ઘર નહીં જોવા મળે જ્યાં હેલિકેનિયા ફૂલઝાડ ન હોય. દરેક ઘરે જોવા મળે છે અને તેમજ 15 જાતના વિવિધ રંગના જાસૂદના ફૂલો વિવિધ ગામ ટીટોડી તાલુકે કેશોદ જિલ્લો જૂનાગઢ. જે તમે ફૂલ જોઈ રહ્યા છો એમનું નામ છે હેલિકેનિયા, એટલે કે સ્વર્ગની ચકલી. અને દક્ષિણના રાજ્યો છે ત્યાં કોઈના આંગણામાં એ ફૂલ છોડ ન હોય એવું બની જ ન શકે. એટલે ટોટલી મને વિવિધ પ્રકારના ફૂલોનો શોખ છે. 40 જાતની પ્રજાતિ મારી વાડીમાં છે. મારે નર્સરી નથી, કોમર્શિયલ નથી, ફક્ત ને ફક્ત મારા શોખને ઓસોમેટિકને કરી દઉં છું. 1500 જાતના જાસૂદ છે, વિવિધ પ્રકારનું કરેણો છે, નાગ ચંપો છે, સુલતાન ચંપો છે, અને ઘણી બધી વેરાયટી. દાખલા તરીકે જે 12 માસી આવે છે એમાં એ 5-6 જાતો છે મારે ત્યાં. આ તમે જોઈ રહ્યા છો એ નાગ ચંપો છે. ચાલો ઓકે.